Hello friends, my name is Rajesh Gohil. I welcome you on behalf of Abhyanta Academy. Friends, recently Gujarat ની બે મોટી વીજ કંપનીઓ DGVCL અને GSECL માં જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની ભરતી માટે વેકન્સી બહાર પડેલ છે. તો આજના વિડિયોના માધ્યમથી અમે આપને એડવર્ટાઇઝમેન્ટ, એક્ઝામ પેટર્ન અને પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપર ના સ્ટડી પરથી કયા કયા સબ્જેક્ટ્સ આપણે કરવા જોઈએ એ અંગેની સંપૂર્ણ માહિતી આપીશું. મિત્રો, હવે આપણે વાત કરીએ એડવર્ટાઇઝમેન્ટ વિશે. તો DGVCL અને GSECL બંનેમાં પોસ્ટ સેમ છે, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. ત્યારબાદ ટોટલ જગ્યાઓની વાત કરીએ તો DGVCLમાં 66, GSECLમાં 44. ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ બંનેમાં સેમ છે, BE BTECH ઇલેક્ટ્રિકલ. લાસ્ટ ડેટ DGVCL માટે છે 22 જાન્યુઆરી 2020 અને GSECL માટે છે 21 જાન્યુઆરી 2020. હવે આપણે વાત કરીએ એક્ઝામ પેટર્નની. તો ટોટલ બે સેક્શનમાં એક્ઝામ પેટર્ન ડિવાઇડેડ છે, નોન ટેકનિકલ સેક્શન અને ટેકનિકલ સેક્શન. અને 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે, 1/4 નેગેટિવ માર્કિંગ સાથે. હવે જે નોન ટેકનિકલ સેક્શન છે એનું વેટેજ રહેશે 40%, જેમાં 4 સબસેક્શન છે. ફર્સ્ટ જનરલ નોલેજ 10%, ઇંગ્લિશ લેંગ્વેજ 10%, કોમ્પ્યુટર નોલેજ 10%, ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર 10%. આ વાત થઈ નોન ટેકનિકલ સેક્શનની, એટલે કે 40% સેક્શનની, જે બંનેમાં સેમ છે, DGVCL માટે પણ GSECL માટે પણ. હવે આપણે વાત કરીએ ટેકનિકલ સેક્શનની, એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સેક્શનની. તો DGVCL અને GSECLમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે સિલેબસ કન્ટેન્ટ છે એ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે GSECLમાં ક્લિયરલી સબ્જેક્ટના નામ મેન્શન કરેલા છે, જ્યારે DGVCLમાં તમને જે તે ટોપિકના કન્ટેન્ટ મેન્શન કરેલા છે. તો હવે અહીંયા આ જે ટોપિકના કન્ટેન્ટ છે, તો આપણે માત્ર પ્રિપરેશન આ ટોપિકના કન્ટેન્ટની નથી કરવાની, પણ આ જે કન્ટેન્ટ જે તે સબ્જેક્ટ સાથે રિલેટેડ છે એ પૂરેપૂરો સબ્જેક્ટ પ્રિપેર કરવાનો છે. તો જૂના અલગ અલગ વીજ કંપનીઓના ક્વેશ્ચન પેપરના સ્ટડી પરથી અમે આપના માટે આ બંને ભરતી માટે કયા સબ્જેક્ટ્સ કોમન છે અને કયા સબ્જેક્ટ અલગ છે એનું એક લિસ્ટ તૈયાર કરેલ છે, જે આ પ્રમાણે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કોમન સબ્જેક્ટની DGVCL અને GSECL માટે. તો સૌથી પહેલો સબ્જેક્ટની અમે મેન્શન કર્યો છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફંડામેન્ટલ સબ્જેક્ટ છે. સેકન્ડ પાવર સિસ્ટમ, જેમાં આપણે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણે ત્રણ પોર્શન ડિટેલમાં સ્ટડી કરવા જોઈએ. ત્યારબાદ પાવર સિસ્ટમ એનાલિસિસ, મતલબ કે આપણે આમાં બે વસ્તુ જોવાની છે, એક તો ફોલ્ટ એનાલિસિસ અને બીજું લોડ ફ્લો એનાલિસિસ. ત્યારબાદ નેક્સ્ટ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, ઇલેક્ટ્રિકલ મશીન્સ, જેમાં સૌથી પહેલાં મેં અહીંયા મેન્શન કર્યું છે ટ્રાન્સફોર્મર, ડીસી મશીન, અલ્ટરનેટર એટલે કે સિંક્રોનસ મશીન એન્ડ ઇન્ડક્શન મશીન. હવે આ બધા મશીનમાં સૌથી વધારે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું રહેશે ટ્રાન્સફોર્મર. ત્યારબાદ નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ. તો આ 6 સબ્જેક્ટ્સ આપણા કોમન રહેશે. ત્યારબાદ જે અલગ પડતા સબ્જેક્ટ કહી શકાય, તો એમાં ફર્સ્ટ છે તમારો ઇલેક્ટ્રિકલ સર્કિટ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, કંટ્રોલ સિસ્ટમ, એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો આ જે 4 સબ્જેક્ટ્સ છે એ આમાં કોમન નહીં રહે, રાઈટ? પરંતુ જો તમે હાલમાં DGVCLનો લાસ્ટ કન્ટેન્ટ જોશો તો એમાં શું મેન્શન કરેલું છે? અધર રિલેટેડ સબ્જેક્ટ્સ, રાઈટ? તો એ અધર રિલેટેડ સબ્જેક્ટ તરીકે એ લોકો બીજા સબ્જેક્ટમાંથી પણ બે ત્રણ કે પેપર સેટરને જે યોગ્ય લાગે એ પ્રમાણે ક્વેશ્ચન્સ મૂકી શકે છે અલગ અલગ સબ્જેક્ટમાંથી. તો આપણે આ બધા જ સબ્જેક્ટ સારી રીતે પ્રિપેર કરવા જોઈએ કે જેથી એનો બેનિફિટ આપણને DGVCL અને GSECL બંનેમાં મળી શકે. આ સિવાય આ જ સબ્જેક્ટ્સ તમને હાલમાં જ જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ GPSCની એડવર્ટાઇઝમેન્ટ આવી ગયેલી છે એની એક્ઝામ માટે પણ તમને આ બેનિફિટ રહેશે. હવે મિત્રો, આપણે વાત કરીએ એક્ઝામ પ્રિપેરેશનની. તો એક્ઝામ પ્રિપેરેશન કરવાના બે રસ્તા છે, ફર્સ્ટ સેલ્ફ પ્રિપેરેશન અને સેકન્ડ પ્રિપેરેશન થ્રુ કોચિંગ ક્લાસ. તો જો આપ સેલ્ફ પ્રિપેરેશન કરવા માંગતા હોય તો આ બધા જ સબ્જેક્ટની સારા ઓથરની રેફરન્સ બુક લઈ લો. એ રેફરન્સ બુકમાંથી એ સિલેબસ કન્ટેન્ટ તમે વાંચવાનું સ્ટાર્ટ કરો અને પેરેલલમાં MCQ બુક લઈને એ જ સબ્જેક્ટ રિલેટેડ MCQની પણ પ્રેક્ટિસ કરતા રહો. MCQ બુક માટે તમે પ્રિફર કરી શકો છો JB ગુપ્તા, RK રાજપૂત અને VK મહેતા. હવે
સેકન્ડ મેથડ જો આપણે વાત કરીએ, સેકન્ડ રસ્તો જો આપણે કહીએ, તો એ છે પ્રિપેરેશન થ્રુ કોચિંગ ક્લાસ. તો એના માટે આપ ગાંધીનગરમાં આવેલ અભિયંતા એકેડેમીનો સંપર્ક કરી શકો છો કે જ્યાં આપને વેલ એક્સપિરિયન્સ અને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવે છે, સારું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ખૂબ જ સારી ટેસ્ટ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. મિત્રો, રિસન્ટલી જ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામમાં અભિયંતા એકેડેમીએ ખૂબ સારું રિઝલ્ટ આપેલું છે ઇલેક્ટ્રિકલમાં, રાઈટ? તો હું આપ સૌનો આભાર માનું છું. ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે, અને હું આભાર માનું છું અભિયંતા એકેડેમીનો કે જેને મને આપને આ માર્ગદર્શન આપવા માટે તક આપી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.